तभी से स्टार्ट करो। रवैया सर, भक्त कवि रवैया साहब स्टार्ट करो। म्यूट गया वर्षे राष्ट्रीय शिक्षण नीति 2020 रजू करी अने आज आपणे आ વર્ષની જે છે એ સેલિબ્રેશન કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને કેસીજી દ્વારા આજનો આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। હું આજના આપણા પ્રોગ્રામના કોઓર્ડિનેટર સાહેબ જયસિંહ ઝાલા સાહેબને વિનંતી કરું કે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વિવિધ કાર્યક્રમો અન્વયે જુદા જુદા આયામો ઉપર વ્યાખ્યાનો થઈ રહ્યા છે, એમાં આજ ખાસ કરીને સ્પોર્ટ્સ અને યુથ ઉપરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને અમારી યુનિવર્સિટીના કુલપતિ યુવા કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદી સાહેબ કે જેમના માર્ગદર્શન નીચે અમે સતત આ પ્રકારની નવી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ, અમારી ક્ષમતાઓને ઉજાગર કરવામાં સાહેબ સતત પ્રયત્નશીલ રહે છે અને ખાસ કરીને ટેકનોલોજી દ્વારા સમગ્ર વિશ્વમાં નવી યુનિવર્સિટીની ઓળખાણ પ્રસ્થાપિત થાય એ માટે સતત પ્રયત્નશીલ છે। આજે પણ નેકની કામગીરી સંદર્ભ બહાર હોવા છતાં પણ વ્યસ્તતાની વચ્ચે પણ યુનિવર્સિટીને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વને ધ્યાનમાં રાખીને આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ હું આ વેબિનારમાં સ્વાગત કરું છું। સાથે જ આજ જે સ્પોર્ટ્સ અને યુથ ઉપર આપણે જેની વાત કરવાની છે એમાં આપણે સૌ અમને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે આજે આપણી પાસે જે વક્તા છે એ યુવાન પણ છે અને સ્પોર્ટ્સના પણ છે, બેઉનો સમન્વય એક સાથે છે એવા અર્જુનસિંહ રાણા સાહેબ, મને લાગે ખેલ જગત સાથે સંકળાયેલા અને આમ તો આપણા સૌરાષ્ટ્રમાં બધા જ રાણા સાહેબના નામથી પરિચિત ન હોય એવું લગભગ બની ન શકે। રાણા સાહેબ હાલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે 2019 થી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં કુલપતિ પદ પર કાર્યરત છે। તેઓના માર્ગદર્શન નીચે અનેક ટીમ આપણી રાષ્ટ્રીય કક્ષાની ટીમો પણ માર્ગદર્શન લઈ અને અનેક રાષ્ટ્રીય કક્ષાના જે અત્યારે સારા પ્લેયર રમે છે એમનું માર્ગદર્શક તરીકે પણ એમણે કામ કર્યું છે। BCCI દ્વારા ICT20 વર્લ્ડ કપ 2016 દરમિયાન નેધરલેન્ડ ટીમના મેનેજર તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી હતી। અર્જુનસિંહ રાણા સાહેબ 16 વર્ષથી વધુ સમયથી સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ક્રિકેટ ટીમ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI સાથે સંકળાયેલા છે અને ભારતની સ્પોર્ટ્સની ટીમ સાથે દેશ વિદેશ ટૂર કરે છે। ડૉક્ટર અર્જુનસિંહ રાણા એ BCCI દ્વારા સ્થાપના પહેલાં જ દિવસથી નેશનલ ક્રિકેટ એકેડેમી બેંગ્લોરમાં રમતગમત ફિઝિયોથેરાપિસ્ટ અને ટ્રેનર તરીકે પણ સેવા આપેલી છે। અર્જુનસિંહ રાણા સાહેબ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન વર્ક દ્વારા પેરાઓલિમ્પિક ખેલાડીઓને દત્તક લેવામાં આવે છે, હાલ 6 ખેલાડીઓ આ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા છે। રાજકોટમાં 9,000થી વધુ દીકરીઓને ગર્લ્સ સ્ટુડન્ટ ધરાવતી કોલેજ કન્યા કેળવણી મંડળના આ શિખર સુધી પહોંચાડવામાં ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબનું ખૂબ મહત્વનું યોગદાન છે। એ પણ એક સંબંધ છે, શુભક સંબંધ છે કે આજે જ્યારે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી થઈ રહી છે, એક બાજુ ઓલિમ્પિકની અંદર ભારતની દીકરીઓ યુવા આખું ધન અને દીકરીઓ પણ જ્યારે મેડલની અંદર આપણું શિર ઊંચું કરી રહી છે, ત્યારે એવા સમયે રાણા સાહેબ આ બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે। સાહેબ પુનઃ આપનું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। સાથે જ અમને હર હંમેશ માટે પ્રોત્સાહિત કરવા માટે અમારા ઇશી મેમ્બર ભાવનાબેન અજમેરા, જેને અમે ડોલીબેનના નામથી ઓળખીએ છીએ, સતત અમારી શિક્ષણની પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓ
અને સતત માર્ગદર્શન આપતા રહે છે એવા ગવર્મેન્ટ નોમિની ઈસી મેમ્બર અને સરકારશ્રીની વિવિધ કામગીરીઓ સાથે સંકળાયેલા ભાવનાબેન અજમેરા પણ આજે આપણી સાથે આપણે બધાને પ્રોત્સાહિત કરવા માટે અને ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યુવાઓની ભૂમિકા અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ દિવસે ત્યારે બેનની ઉપસ્થિતિ આપણી સાથે આપણે વિશેષ માર્ગદર્શક બની રહેશે એ સંદર્ભમાં બેન આપનું પણ હું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આપણી જ યુનિવર્સિટી તરફથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સાથે જ અમારા કોઓર્ડિનેટર રાજેશ રવિયા સાહેબ તેમજ ડિજિટલ માધ્યમથી જોડાયેલા ભારતભરમાંથી જોડાયેલા તમામ મિત્રોનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. સમયની મર્યાદા છે અને સાહેબ બહાર કાર્યક્રમમાં છે એટલે હું અમારી કુલપતિના અમારા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી અમને આજનું પ્રસંગિક ઉદ્બોધન કરે. પ્રોફેસર ત્રિવેદી સાહેબ નમસ્તે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષા નીતિનું એક વર્ષ પૂરું થતા એની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આ થીમ બેઝડ વેબિનારનો આજે આ બીજો પ્રયોગ છે. આજે ખાસ કરીને યુથ એમ્પાવરમેન્ટ, વિમેન એમ્પાવરમેન્ટ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની વિભાવનાની થીમ સાથે આજના આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પોંખવા માટે, એની સમજ નીચેના સ્તર સુધી લઈ જવા માટે યુનિવર્સિટી દ્વારા જ્યારથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અમલમાં આવી ત્યારથી ડે વનથી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. યુનિવર્સિટીના ઈસીના સભ્ય, બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો, વિવિધ હેડ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ અને એને લઈ 9 થી લઈ અને 19 નંબરના મુદ્દા સુધી પેટા સમિતિઓની રચના કરી એના કોઓર્ડિનેટર તરીકે ઝાલાએ ખૂબ મહેનત કરી. ડે વનથી રાષ્ટ્રીય શિક્ષા નીતિનું એક વર્ષ પૂરું થઈ શકે ત્યારે ઉજવણી કરી શકાય એવું કંઈક ભાથું ઊભું કર્યું છે એવા આજના આ ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી તેમજ જેમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ખૂબ જ ફિટ કરી અને દોડતી કરી છે અને જેમનો જીવન મંત્ર સમગ્ર સૌરાષ્ટ્રને નહીં, સમગ્ર ગુજરાતને નહીં, સમગ્ર ભારતને સ્વસ્થ રાખી અને દોડતું કરવાનું છે એવા અમારા મિત્ર અર્જુનસિંહજી, કે જે આજે આ વિષય માટે આખા ગુજરાતમાં તમે ટોર્ચ લઈને ગોતવા જાઓ તો અર્જુનસિંહથી સારા વક્તા કોઈ મળી ન શકે એવા વક્તા આજે એમને 2-3 યુનિવર્સિટીમાં જવાનું છે. પણ મિત્રતાની લાજના ભાગે 3 વાગ્યાનો કાર્યક્રમનો સમય એકવાર આપ્યા પછી એ એમના કમિટમેન્ટમાંથી એમના સમયે રહ્યા એને જોઈ હું પણ આજે એક બહુ મહત્વની નેક પીઅર ટીમ વિઝિટ એટલે મિનિટ ટુ મિનિટનો પ્રોગ્રામ યુજીસી સાથે જોડાયેલો હોય એમાંથી પણ મેં 20 મિનિટની રજા લઈ અને આ કાર્યક્રમમાં જોડાણો છું. કારણ કે અમારી યુનિવર્સિટીમાં તમામ લોકો આવી રીતે સમય સાથે, સમયના દાન સાથે કર્મઠ હોય છે. એવા જ અમારા બેન ભાવનાબેન, કે જેને અમે લાડકા ડોલીબેનના નામથી ઓળખીએ છીએ, એવા ડોલીબેન કે એમના મુખ્ય વિષયો યુથ એમ્પાવરમેન્ટ, વિમેન એમ્પાવરમેન્ટ, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એ બધા વિષયો રહ્યા છે ત્યારે આજે પણ જોગાનુજોગ આપણી સાથે મહેમાન તરીકે જોડાણા છે. અને આજે રાજ્ય સરકારના 5 વર્ષ, આપણી સરકારના સૌનો સાથ સૌના વિકાસના એ દિવસે આજે આ વિમેન એમ્પાવરમેન્ટનો દિવસની ઉજવણી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા થઈ રહી છે ત્યારે આજે બેન ડોલીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આનંદનો વિષય છે. એવી જ રીતે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જો કોઈ મહત્વનો બિંદુ હોય તો એ બિંદુ છે પ્રોફેસર ઝાલા. ઝાલા સાહેબે દિવસ પહેલા દિવસથી લઈ આમાં ખૂબ સારું કામ કર્યું છે, ડોક્યુમેન્ટેશન બહુ સારું કર્યું છે. એવા ઝાલા સાહેબ, ભાઈ રવૈયા આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા ઈસી એસી બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો, અન્ય અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ, યુટ્યુબ ફેસબુકના માધ્યમથી જોડાયેલા અન્ય બૌદ્ધિકો અને આપ સર્વ, આજનું આ જે આપણા ખાસ કરીને હું સૌ અર્જુનસિંહ સાથે મારે ઘણીવાર વાત થતી હોય છે, સોરઠ વિસ્તારના આપણા ભાઈઓ અને બહેનો લોટકા છે, શારીરિક રીતે સક્ષમ અને સબળ છે, રમત ગમતમાં વર્ષોથી આ વિસ્તારનું પ્રાધાન્ય રહ્યું છે. હમણાં જેમ વાત કરી કોઈએ કે ઓલિમ્પિકમાં આજે નારીઓએ ડંકો વગાડ્યો છે, ભારતની નારી રણચંડી બની અને ઓલિમ્પિકમાં પોતાનું કૌભટ બતાડે છે, ત્યારે રમત ગમત થકી આ રમતોત્સવની વિભાવના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જયારે આપવામાં આવી ત્યારે આ પ્રકારની વિભાવનાનો પાયો નખાણો હતો. એ પાયાના ભાગરૂપે
જ્યારે નવી શિક્ષણ નીતિ આવી રહી છે ત્યારે આપણા કરિક્યુલમની અંદર, આપણા યુનિવર્સિટીના સ્ટ્રક્ચરની અંદર, આપણા રોજબરોજના ભણાવવાના વિષયોની સાથે સાથે કઈ રીતે રમતગમતને જોડી શકાય, યુથ એમ્પાવરમેન્ટ કઈ રીતે થઈ શકે, કારણ કે ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ યંગિસ્તાન, ભારત યુવાનોનો દેશ છે, ભારત રાષ્ટ્રગુરુ બનવા જવાય છે ત્યારે યુવાનોની ભૂમિકા પણ બહુ મહત્વની છે. ત્યારે આજનો આ વેબિનાર ખૂબ મહત્વનો છે. મારી વિનંતી પ્રોફેસર ઝાલા, અન્ય એચઓડીઝ અને સંચાલકો પ્રિન્સિપાલ મિત્રોને છે કે આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિની અમલવારી કરતી વખતે કદાચ આપણને જો સૌથી સહેલું પાસું હોય તો મને એમ છે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ, યુથ એમ્પાવરમેન્ટ અને વિમેન એમ્પાવરમેન્ટ રહેવાનું છે. ત્યારે આ તો આપણો પહેલા દિવસે જ, બે દિવસ પહેલા બીજી તારીખે માનની વીસી સાહેબ, પૂર્વ વીસી સર કમલેશ જોશીપુરા સાહેબ દ્વારા મલ્ટી ડિસિપ્લિનરી અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર ખૂબ સરસ વાત કરવામાં આવી છે. ત્યારે આપણા ચાર થીમ બેઝ પ્રોગ્રામ છે, ખરા અર્થમાં સાચા અર્થમાં સમયોચિત રહેશે. અને સાથે સાથે હું કમિશનર શ્રી હાયર એજ્યુકેશનનો પણ આભાર માનું છું કે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, જે ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની સંસ્થા છે, એમણે કોઈ યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરવાનું સ્વીકાર્યું છે. અને આપણી સાથે આ કેસીજી પણ આજે જ્યારે આ કાર્યક્રમમાં જોડાણું છે ત્યારે એમના અધિકારીઓનો પણ આભાર માનું છું. અને કેસીજીના માધ્યમથી ગુજરાતની તમામ સરકારી કોલેજો, ગ્રન્ટીનેડ કોલેજો પણ આ પ્રોગ્રામને જોઈ રહી છે. ત્યારે આજના દિવસે વધુ વિશેષ વાત ન કરતા, કારણ કે રમતગમતમાં અર્જુનસિંહની હાજરીમાં રમતગમત કે યુથ એમ્પાવરમેન્ટની વાત કરવી કે ભાવનાબેનની હાજરીમાં વિમેન એમ્પાવરમેન્ટની વાત કરવી એ ટૂંકી લાગે, તો મારી વાતને અહીં વિરામ આપી અને કાર્યક્રમને આગળ ચલાવવા માટેની હું મંજૂરી આપું છું. અને હું અન્યત્ર રોકાયેલો હો આપ સર્વની સંમતિથી, લાગણીથી હું અત્યારે આપને વચ્ચેથી રજા રહીશ. પણ હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે રાત્રે સૂતા પહેલા આ સમગ્ર રેકોર્ડેડ કાર્યક્રમ છે ફરી એક વખત જોઈશ અને અર્જુનસિંહ આપ દ્વારા જે સૂચનો હશે એનું અમે સત્વરે અમલવારી કરીશું એવી ખાતરી આપું છું. નમસ્તે. આભાર સાહેબ, આપે સતત અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને આજે પણ આટલી વ્યસ્તતાની વચ્ચે અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે, આપનો પણ ખાસ આભાર. અને અર્જુનસિંહ રાણા સાહેબ, આ વિષયને ન્યાય આપવા માટે મળી શકાય એ પણ આપને જ આભારી છે, કારણ કે આજના ઘણા બધા કાર્યક્રમોની વ્યસ્તતા મને ખ્યાલ છે એમની, બે ત્રણ યુનિવર્સિટીમાંથી પણ ફોન આવી ગયા કે સાહેબ અમારે ત્યાં હતા, પણ મેં કીધું પહેલાં અમારે ત્યાં છે, એટલે આપના કારણે આ શક્ય બન્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું આજના રિસોર્સ પર્સન તરીકે જેને આપણે સાંભળવાના છે અને ખાસ કરીને સ્પોર્ટ્સ અને યુથ ઉપર જેમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવવાનું છે એવા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આદરણીય રાણા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી આપને માર્ગદર્શિત કરે. આભાર. થેન્ક યુ રાણા સાહેબ. ઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા આયોજિત ઇફેક્ટ ઓફ એનઈપી ઓન યુથ એમ્પાવરમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ વિષય પરના આ વેબિનારમાં ઉપસ્થિત પરમ આદરણીય અને મારા બંધુ એવા પ્રોફેસર ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, ગેસ્ટ માન્ય ભાવનાબેન અજમેરાજી, કોઓર્ડિનેટર માન્ય શ્રી ડૉક્ટર જયસિંહ ઝાલા સાહેબ, કો કોઓર્ડિનેટર માન્ય શ્રી ડૉક્ટર રાજેશ રવિયા સાહેબ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફ, એડમિન સ્ટાફ, સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, બધા જ વિદ્યાર્થીઓ તથા આ વેબિનારમાં જોડાયેલ તમામ પાર્ટિસિપેટ બંધુ ભગિની, આપ બધાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તરફથી સર્વપ્રથમ બહુ જ શુભેચ્છા પાઠવું છું કે આપે યુથ એમ્પાવરમેન્ટ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટેનો આ વેબિનાર ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓ આજે કરવા જઈ રહી છે ત્યારે સર્વપ્રથમ આપે શરૂ કર્યો. એક વર્ષની ઉજવણીના ભાગરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જે સ્પોર્ટ્સના, યુથ એમ્પાવરમેન્ટના અને વિમેન એમ્પાવરમેન્ટના જે કાર્યક્રમો આ કોરોના કાળ દરમિયાન પણ ચાલ્યા તેનો મુખ્ય સાક્ષી છું. માન્ય શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબના વડપણ નીચે આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઘણા જ શિખરો સર કરી રહી છે. આપનું જે માર્ગદર્શન અને
આપનું જે કૌશલ્ય અને આપનામાં રહેલી ઉર્જા ચેતનભાઈ ત્રિવેદી સાહેબ એ અમને બધાને પણ પ્રેરિત કરે છે. હું તો એક જુનિયર વાઇસ ચાન્સેલર છું. વાઇસ ચાન્સેલર ઇઝ અ ટેગ ફોર મી. બેઝિકલી આઈ એમ એ સ્પોર્ટ્સમેન. ચેતનભાઈ ત્રિવેદી સાહેબે મને જ્યારે વાત કરી કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને કેસીજી દ્વારા યુથ એમ્પાવરમેન્ટ માટેનો વેબિનાર નવી શિક્ષણ નીતિ 2020 માટે એક વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને કોઈ આપ એક વક્તા આપો કે જે એનઈપી 2020 ઉપર વાત કરી શકે કે જેની અંદર સ્પોર્ટ્સનો સમાવેશ થતો હોય. ત્રિવેદી સાહેબને મેં સહર સ્વીકારીને કીધું કે સાહેબ હું પોતે સૌરાષ્ટ્રનો છું અને આપને ત્યાં હમણાં મહેમાન તરીકે પણ આપે મને ઇન્વાઇટ કર્યો હતો. મારી લાગણી છે કે હું પોતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની અંદર અને ઇફેક્ટ ઓન એનઈપી યુથ એમ્પાવરમેન્ટ માટેની વાત હું મારા પક્ષેથી રજૂ કરવા માંગુ છું. આપે મને તક આપી એ બદલ આપ બધાનો ઋણી છું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો, માનનીય વાઇસ ચાન્સેલર સાહેબશ્રીનો અને આખી આપની ઈસી એસી ટીમનો, સિન્ડિકેટ ટીમનો, ભાવનાબેન અને બધા જ મિત્રોનો કે આપે મને બોલવા માટેનો અહીંયા મોકો આપ્યો. હવે આપણે એનઈપી વિશેની વાત, એનઈપી 2020માં સ્પોર્ટ્સ એમ્પાવરમેન્ટ માટેની વાત કે વોટ ઇઝ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ફોર ધ સ્પોર્ટ્સ એન્ડ યુથ એમ્પાવરમેન્ટ એન્ડ ફોર ધ વિમેન્સ એમ્પાવરમેન્ટ. તો આજે આપણે યુથ એમ્પાવરમેન્ટ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટેની વાત ની આપણે આદાન પ્રદાન કરશું. પરમસદે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ સમાન નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને ગુજરાત રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના અમલીકરણ માટે શિક્ષણ વિભાગ દ્વારા આદરણીય શિક્ષણ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ તથા માન્ય શ્રી શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેજીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, બધા જ માનનીય વાઇસ ચાન્સેલરશ્રીઓ તત્પર છે અને ગુજરાત રાજ્યને પ્રથમ બનાવવા માટે કટિબદ્ધ છે. તો આ તકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે અને એક સ્પોર્ટ્સમેન તરીકે સ્પોર્ટ્સનો રોલ નવી એજ્યુકેશન પોલિસીમાં શું હોવો જોઈએ, વોટ ઇઝ ધ રોલ ઓફ એ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ઇન એનઈપી 2020 અને એનઈપી 2020ની અંદર ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સને કેજીથી લઈ અને પીજી સુધી કેવી રીતે લેવામાં આવ્યું છે, કેવી રીતે એની અંદર યુવાનોના એમ્પાવરમેન્ટ વિશેની વાત કરી છે. આપણે બધા જાણીએ છીએ કે તેમાં શિક્ષકોનો ઉલ્લેખ છે, ટીચર્સ. સૌથી પહેલા હું ટીચર્સની વાત કરીશ. તો ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સનો ટીચર કેવો હોવો જોઈએ? તે હાઈલી ક્વોલિફાઈડ હોવો જોઈએ, સંવેદનશીલ હોવો જોઈએ, ભારતીય જ્ઞાન પ્રણાલીથી વાકેફ હોવો જોઈએ. તો એના માટે અત્યારે જે આપણી પાસે રહેલા શિક્ષકો છે, જે ટીચર્સ છે, એ દરેક યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ટીચર્સને સાથે રાખી અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના આયોજન નવી શિક્ષણ નીતિ અનુસાર કરવામાં આવે છે. જૂનાગઢની આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 65 શિક્ષકો, 65 એસિસ્ટન્ટ પ્રોફેસર્સ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના, એમના આપણે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના જે કાર્યક્રમો આપણે 7 દિવસના કર્યા, એ અગાઉ 3 મહિના પહેલા જ આપણે પૂર્ણ કર્યા. લેવલ 1 પ્રોગ્રામ આપણે પૂરો કર્યો અને સ્પોર્ટ્સનો રોલ, ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સનો રોલ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં લેવલ 1 પ્રોગ્રામથી આપણે શરૂઆત, શુભ શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે જ કરી હતી. આ ઉપરાંત એક સિલેબસની વાત આવી કે સ્પોર્ટ્સનો એક કોમન કેરિક્યુલમ બને, સ્પોર્ટ્સનો એક કોમન સિલેબસ બને. તો ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી સંલગ્ન દરેક કોલેજની અંદર જ્યારે વિદ્યાર્થી પ્રવેશ મેળવે ત્યારે એનું ફિઝિકલ ફિટનેસનું એક ટેસ્ટિંગ કરવામાં આવે અને એ ટેસ્ટિંગ ફિઝિકલ એજ્યુકેશનના ટીચર, સ્પોર્ટ્સના પ્રોફેસર્સ જે હોય જે તે કોલેજના, એના દ્વારા કરવામાં આવે. તો વિદ્યાર્થીના એડમિશનની પ્રક્રિયાના ભાગરૂપે
પહેલા 10-15 દિવસની અંદર એનું ફિઝિકલ ફિટનેસનું એસેસમેન્ટ, જેની અંદર તેની સ્પીડ, તેની સ્ટ્રેન્થ, તેની એજિલિટી, તેની મોબિલિટી, તેનું એન્ડ્યોરન્સ, ઉપરાંત તેની પોતપોતાની રમત વિશેની સ્કિલ, એનું ટેસ્ટ કરવામાં આવે. ત્યારબાદ એ પ્રોફેસર એક તજજ્ઞ તરીકે એ વિદ્યાર્થીને વાકેફ કરે કે એમનું ફિઝિકલ ફિટનેસનું લેવલ, જે રેટિંગ સ્કેલ 1-10 કઈ જગ્યાએ છે, એના ઉપર એને કહે કે ભાઈ તમારું ફિટનેસ લેવલ આ છે. આ ઉપરાંત એમનું ફિટનેસ લેવલ ફાઇનલ કર્યા પછી એ તજજ્ઞ સ્પોર્ટ્સ પ્રોફેસર દ્વારા જે તે વિદ્યાર્થીને ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ વેલનેસનો એક પ્રોગ્રામ આપવામાં આવે કે જેની અંદર એ વિદ્યાર્થી જો એની સ્પીડ સારી હોય, એનું એન્ડ્યોરન્સ ઓછું હોય તો એને એન્ડ્યોરન્સ માટેની ટ્રેનિંગ, જો એનું એન્ડ્યોરન્સ સારું હોય, એની સ્પીડ અને સ્ટ્રેન્થ ઓછી હોય તો એના માટેની ટ્રેનિંગ, એના માટેની તાલીમ, એનો કાર્યક્રમ આપે. આખો એક ડિટેલ પ્રોગ્રામ આપવામાં આવે. આ ઉપરાંત એ વિદ્યાર્થીને 6 અઠવાડિયા પછી જ્યારે ફરીથી જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવે, પોસ્ટ ટેસ્ટિંગ, ત્યારે એ વિદ્યાર્થીને ખ્યાલ આવે કે 6 અઠવાડિયા પહેલા એનું ફિટનેસ લેવલ ક્યાં હતું અને 6 અઠવાડિયા પછી એનું ફિટનેસ લેવલ કેટલું ઇમ્પ્રુવ થયું. તો આના આધારે એ વિદ્યાર્થી સ્પોર્ટ્સની અંદર ભાગ લેવા માટે પ્રેરિત થશે, એ ભાગ લેવા માટે પ્રેરાશે. આપણી પાસે સ્કૂલમાંથી કોલેજમાં આવતા 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. એક કોઈ દિવસ સ્પોર્ટ્સમાં ભાગ ન લીધો હોય તેવા, એક સ્પોર્ટ્સમેન હોય કે જે ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ કોઈ પણ રમતમાં તેઓએ ભાગ લીધો હોય અને રમેલા હોય. મેડલ લેવો કે ન લેવો કે એ તો પછીની વાત છે, પણ સ્પોર્ટ્સમેન હોય અને નોન સ્પોર્ટ્સમેન હોય. તો નોન સ્પોર્ટ્સમેનને નવી શિક્ષણ નીતિ પ્રમાણે કેવી રીતે સ્પોર્ટ્સમેન બનાવવા, એને કેમ સ્પોર્ટ્સમાં જોતરવા, એની અંદર કેવી રીતે એનું સંસ્કારોનું સિંચન કરવું. સ્પોર્ટ્સ ઇઝ અ વે ઓફ લાઈફ, સ્પોર્ટ્સ છે એક ડિસિપ્લિન છે, તો એને ડિસિપ્લિનથી કેવી રીતે જિંદગી જીવવી, ડિસિપ્લિનથી એના પાયાની અંદર સ્પોર્ટ્સના ભાગરૂપે નિયમોનું કેમ પાલન કરવું, એ જ નિયમો એ સમાજની અંદર પોતાનું પ્રતિબિંબ સ્વરૂપે પ્રકાશિત કરશે, જેથી કરીને નોન સ્પોર્ટ્સમેનને કેમ સ્પોર્ટ્સમેન બનાવવા, એક આ વાત ખૂબ જ અગત્યની પાયારૂપ બાબત કોલેજ લેવલની છે. આ ઉપરાંત જે સ્પોર્ટ્સમેન ઓલરેડી છે, જે નેશનલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ રમેલા છે, સ્ટેટ લેવલ, એ લોકોને વધુ સારી તાલીમ આપી અને તેઓને ખેલ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કરાવવા. પરમ સદૈવ નરેન્દ્ર મોદીજીની દેન છે ખેલ મહાકુંભ. પરિણામે મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે ખેલો ઇન્ડિયાનો પ્રોજેક્ટ પણ પરમ સદૈવ નરેન્દ્ર મોદીજીની દેન છે. તો ગુજરાત એટલા માટે આગળ છે કે ખેલ મહાકુંભ અને એનો બીજો સ્ટેપ છે ખેલો ઇન્ડિયા. અને ખેલો ઇન્ડિયાના જ ખેલાડીઓ આપ જોઈ શકો છો કે એ લોકો જ અત્યારે ઓલિમ્પિક્સમાં આખી ટીમ આપણી ખેલો ઇન્ડિયામાં ભાગ લીધેલી ટીમ છે. ગુજરાતની આપને વાત કરું તો ગુજરાત રાજ્ય સૌથી પહેલું રાજ્ય બન્યું. પરમ આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ પહેલા મુખ્યમંત્રી બન્યા કે જેઓએ ગુજરાતની 6 દીકરીઓ જે ઓલિમ્પિક્સમાં પસંદગી પામીને અત્યારે ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહી છે, 3 પેરાઓલિમ્પિકની છે અને 3 ઓલિમ્પિકની નોર્મલ દીકરીઓ છે, એ 6 દીકરીઓને 10-10 લાખ રૂપિયાની સ્પોર્ટ્સ સ્કોલરશિપ આપવામાં જાહેર કરી. ગુજરાત બીકેમ ધ ફર્સ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા હુ હેવ ડિક્લેર ધ 10 લાખ રૂપીઝ ઇચ ટુ ઓલ ધ ક્વોલિફાઈડ પાર્ટિસિપેન્ટ ફ્રોમ ગુજરાત. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી એવી પણ જાહેરાત કરી, હું આ સ્પોર્ટ્સની વાત છે, નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત વાત છે, એટલે આપને આ વાત ધ્યાને મૂકવા માંગુ છું પાર્ટિસિપેન્ટ્સને, વિદ્યાર્થીઓને, કે જે પેરા ઓલિમ્પિકના ખેલાડીઓ મેડલ લાવશે, ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ પ્લેસ લાવશે ઓલિમ્પિક્સની અંદર, તેઓને ક્લાસ 1 અને ક્લાસ 2ની નોકરી ગુજરાત રાજ્યની અંદર અધિકારી તરીકે આપવામાં આવશે. ગુજરાત લીડ લીધી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીડ લીધી છે, કારણ કે આ તો મોદીજીનું ગુજરાત અને એના પગલે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સ્પોર્ટ્સને કેમ આગળ લાવવું, ગુજરાતના છોકરાઓ સ્પોર્ટ્સમાં કેવી રીતે આગળ વધે, એના માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, આપણું યુવક સેવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગ, આપણા રમતગમતના મંત્રી માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ ના નેતૃત્વ નીચે બધા જ કાર્યરત છે. દરેક કોલેજ, દરેક સંલગ્ન યુનિવર્સિટી
અને દરેક વિભાગ દરેક એસોસિએશન અને દરેક સ્પોર્ટ્સમેનને આ વાતનો ખૂબ જ ગર્વ છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ પ્રમાણે સ્પોર્ટ્સની અંદર રિસર્ચની વાત આવી કે સ્પોર્ટ્સની અંદર પરફોર્મન્સ કેમ વધારવું. મેં આપને જે કોમન કેરિક્યુલમની વાત કરી એમાં પણ રિસર્ચ ઓરિયન્ટેડ વસ્તુઓનો સમાવેશ થાય છે. સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો સ્પોર્ટ્સ છે એક સાયન્સ છે. સ્પોર્ટ્સ ઇઝ અ સાયન્સ. સ્પોર્ટ્સની અંદર ફિઝિકલ એજ્યુકેશન છે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે, સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ છે, સ્પોર્ટ્સ જર્નાલિઝમ છે, સ્પોર્ટ્સ બાયોમિકેનિક્સ છે, સ્પોર્ટ્સ સાયકોલોજી છે, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી છે, સ્પોર્ટ્સ એનેટોમી છે, સ્પોર્ટ્સ ફિઝિયોલોજી છે. આ બધી સ્ટ્રીમ, આ બધી પેરામેડિકલની સ્ટ્રીમ છે, પણ એને રમતગમતના માધ્યમથી સ્પોર્ટ્સ સાયન્સ સ્વરૂપે એક પેકેજ સ્વરૂપે મૂકવામાં આવ્યું છે કે જેની અંદર જુદા જુદા રિસર્ચ અને ડેવલપમેન્ટના આધારે કેવી રીતે ખેલાડીનું પરફોર્મન્સ વધારવું, આઈ હેન્ડ કોર્ડિનેશન, આઈ હેન્ડ્સ એન્ડ લેગ્સ કોર્ડિનેશન, શૂટિંગ કરતા હોય એના માટે, આર્ચરી કરતા હોય એના માટે, આજે આપણે બોક્સર હોય તો બોક્સરની સ્ટ્રેન્થ કેમ વધારવી, તો એનો પાવર કેવી રીતે વધારવો, સ્ટ્રેન્થ અને પાવર, તો ફિટનેસના બધા પેરામીટરને સાયન્ટિફિક વેથી કેવી રીતે ખેલાડીને ટ્રેન કરવા સ્કૂલ લેવલે અને કોલેજ લેવલે અને યુનિવર્સિટી લેવલે, જેથી કરીને આપણા ખેલાડીઓ, આપણા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની અંદર અને ખેલ મહાકુંભની અંદર અને ખેલો ઇન્ડિયાની અંદર નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલે ભારતનો ડંકો વગાડે. મોદીજીની નેમ છે કે આપણે દરેક વિદ્યાર્થીને નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે ચારિત્રવાન, બલવાન અને રાષ્ટ્રવાદી બનાવવાના છે. તો આનું સિંચન કરવા માટે આપણે થોડા ભૂતકાળની અંદર જાશું કે આપણે જોયું કે 1968 ની અંદર જે પહેલા અંગ્રેજોના શાસનકાળથી શિક્ષણ નીતિ ચાલી આવી રહી હતી, જે સનાતન ભારતની આપણી જે શિક્ષણ નીતિ હતી, શિક્ષા પ્રણાલી, એને તોડી મરોડી અને મૂકવામાં આવેલી એ જ શિક્ષણ નીતિમાં થોડા ઘણા ફેરફારો કરી, ઇતિહાસ સાથે ચેડાવો કરી અને 1986 ની અંદર પાછી શિક્ષણ નીતિ ભારતની અંદર થોડા ઘણા ફેરફારો કરી અને પાછી મૂકવામાં આવી. પરંતુ પરમસદે નરેન્દ્ર મોદીજીની દીર્ઘદ્રષ્ટિ કે આપણે તો એક નવું ભારત બનાવવું છે, એક યુવા ભારત બનાવવું છે, એક અખંડ ભારત બનાવવું છે, તો એના ભાગરૂપે યુવાનો કેવા હોવા જોઈએ? યુવાનો આપણા ચારિત્રવાન, બલવાન અને રાષ્ટ્રવાદી હોવા જોઈએ. એ લોકો સંવેદનશીલ હોય અને એ યુવાનો આપણા ભારત દેશને લીડ કરે અને આપણે ભારત વિશ્વગુરુ બને, એના માટેની એક નીતિ માટેની એક નીતિ આયોગની એક કમિટી બનાવવામાં આવી અને ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે સ્પોર્ટ્સની વાત છે, યુથ એમ્પાવરમેન્ટ અને સ્પોર્ટ્સના ડેવલપમેન્ટની વાત છે, ત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 34 વર્ષ પછી અમલમાં મૂકવામાં આવી 1986 પછી. તો આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે ખૂબ જ સકારાત્મક પ્રભાવ જે આપણને છેલ્લા એક વર્ષમાં આપણે જોવા મળી રહ્યો છે, જે દેશના યુવાધનનો સર્વાંગી વિકાસ સાધશે. સર્વાંગી વિકાસનો મતલબ આપણે બધા જાણીએ છીએ કે ફિઝિકલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને આપણું મેન્ટલ ડેવલપમેન્ટ. તો આ સર્વાંગી વિકાસ એક વિદ્યાર્થીનો થશે, ચાહે તે સ્કૂલમાં હોય ચાહે કોલેજમાં હોય, ત્યારે આપણે એક યુવા ભારતનું નિર્માણ, એક નયા ભારતનું નિર્માણ, એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકશું. તો આપણા પાયાની અંદર જે યુવાનો છે એને સંસ્કારોનું સિંચન કરીને એનો સર્વાંગી વિકાસ કરવાનો છે, એની અંદર આ નવી શિક્ષણ નીતિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. છેલ્લા એક વર્ષથી સતત દરેક વાઇસ ચાન્સેલર, માન્ય વાઇસ ચાન્સેલરશ્રીઓ ચિંતન કરે છે, દરેક પ્રિન્સિપાલો ચિંતન કરે છે, દરેક પ્રાધ્યાપકો ચિંતન કરે છે અને આ નવી શિક્ષણ નીતિને આપણે યુથ એમ્પાવરમેન્ટ અને સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ, હું માત્ર સ્પોર્ટ્સની જ અહીંયા વાત કરીશ, એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. હાલ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવના કારણે દેશના યુવાધન દિશાહીન બન્યો હતો અને કારણ કે આપણે પશ્ચિમી વેસ્ટર્નાઇઝ કલ્ચર અપનાવીએ છીએ, તો નથી આપણે આપણું ભારતીય સનાતન ભારતની સંસ્કૃતિના રહેતા કે નથી આપણે પાશ્ચાત્ય દેશના રહેતા, આપણે અધવચ્ચે લટકાઈ ગયેલા ઘડિયાળ જેમ હોય આપણી અને એમાં પેન્ડ્યુલમ લટકતું હોય, અવર પોઝિશન વોઝ લાઈક એ પેન્ડ્યુલમ ઓફ એ ક્લોક, ઘડિયાળના પેન્ડ્યુલમ જેવી આપણા વિદ્યાર્થીઓની દશા હતી કે
કે જે અધરતાલે જીવતા હતા એમને પોતાને પુરાનો પોતાનો ઇતિહાસની પણ સાચી વાતની ખ્યાલ નહોતી, કારણ કે જૂના ટાઈમની અંદર ઇતિહાસને તોડી મડોરીને મૂકવામાં આવ્યો હતો. એ આ નવી શિક્ષણ નીતિમાં ઘણા બધા સુધારા વધારા થયા અને આપણા વિદ્યાર્થીઓ પરિણામે સંસ્કાર વાળા બનશે, સારા સંસ્કારોનું એનામાં સિંચન થશે અને નવી એજ્યુકેશન પોલિસીથી ભારત દેશ અને દુનિયામાં શ્રેષ્ઠ રાષ્ટ્ર બનવા તરફનો રસ્તો આગળ કંડારી શકશે. નવી એજ્યુકેશન પોલિસી એ આપણી સંસ્કારી તથા રાષ્ટ્રવાદી યુવાધન તૈયાર કરવાનો પાયો નાખશે, જે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો વધુ પ્રભાવશાળી બનાવશે તથા નવા રાષ્ટ્રના નિર્માણ કરવા માટે યોગદાન આપશે. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન પરંપરા પ્રમાણે ગુરુ શિષ્ય સંબંધ એક વિશિષ્ટ સંબંધ ધરાવે છે. કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો મિલાય. તો ગુરુનું સ્થાન ગોવિંદ કરતા પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. તો આપણો વિદ્યાર્થી ગુરુઓને કેવી રીતે ઇજ્જત કરે, ગુરુઓને પાસેથી કેવી રીતે જ્ઞાન મેળવે, નોલેજ ઇઝ પાવર, એ બેઝ ઉપર ગુરુ પાસે પોતાના સંસ્કારોનું સિંચન કરાવે અને પોતે એવું સરસ સિંચન કરે કે જેની સર્વાંગી વિકાસ થાય, એની પ્રતિભા ડેવલપ થાય અને પોતે પોતાના મનમાયના વિસ્તારની અંદર પોતે પોતાનું જ્ઞાન મેળવે અને આગળ વધે. નવી એજ્યુકેશન પોલિસીનું બંધારણ એ મુજબનું છે કે વિદ્યાર્થી દ્વારા શીખવામાં આવતું શિક્ષણ તેમને હરહમેશ ઉપયોગી નીવડે. આજે મને કહેતા ગર્વ થાય છે કે માન્ય શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબે જ્યારે અમારો એક ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલુ હતો 7 દિવસનો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે, જે ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ માટેનો હતો, ઇન્વિગ્યુરેશન ઓફ ધ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ બાય સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ત્યારે સાહેબે સામેથી મને કીધેલું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે એક પહેલ કરીએ અને અમે લોકોએ એક MOU પણ સાઇન કરેલું છે જેના ભાગરૂપે એક સર્ટિફિકેટ કોર્સ જે આપણો ફિટનેસ એન્ડ વેલનેસનો 3 મહિનાનો કોર્સ છે, એક 6 અઠવાડિયાનો કોર્સ છે અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનનો એક કોર્સ જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આગામી વર્ષથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે મને કહેતા ગર્વ થાય છે કે આજનો વિદ્યાર્થી ચાહે BA BCOM BSCમાં હશે પણ એને સ્પોર્ટ્સનો આ એક ફિટનેસ વેલનેસનો કોર્સ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનનો કોર્સ કરવો હશે તો એ 3 મહિનાનો કોર્સ કે 1.5 મહિનાનો કોર્સ, અમુક કલાકો જે નક્કી કરવામાં આવી છે UGCની ગાઈડલાઇન પ્રમાણે, દેટ ઇઝ નોન એઝ ધ એડઓન કોર્સ, અને એમાં ક્રેડિટ બેઝ પ્રોગ્રામમાં એને 2 ક્રેડિટ પણ મળશે અને એ વિદ્યાર્થી પોતાના પહેલા સેમિસ્ટરની અંદર અને પછી 3જા સેમિસ્ટરની અંદર એ કોર્સ એની ડિગ્રી દરમિયાન મેળવી શકશે. આ કોર્સ માત્ર ડિગ્રી માટેનો કે સર્ટિફિકેટ માટેનો નથી, પરંતુ એને સાચા અર્થમાં જ્ઞાન મળે કે શારીરિક તંદુરસ્તી કેવી રીતે મેળવવી, મેન્ટલી હેલ્થ કેવી રીતે મેળવવી, યોગા પ્રાણાયામ દ્વારા એને મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે રહેવું, અને જો પોતે ફિટ હશે તો એનો પરિવાર ફિટ હશે, પરિવાર ફિટ હશે તો રાજ્ય ફિટ હશે, અને રાજ્ય ફિટ હશે તો રાષ્ટ્ર ફિટ હશે. અને આપણા પરમ શ્રદ્ધેય નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ કે અમે અમારે રાષ્ટ્ર કો વિશ્વગુરુ બનાના હે, તો આના પાયાની વાતમાં આ કોર્સ રહેલો છે. અને કહેતા ખૂબ જ હર્ષ થાય છે કે નવી એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિલ બી ધ ફર્સ્ટ યુનિવર્સિટી ટુ જોઈન ધ હેન્ડ્સ વિથ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એઝ ફાર એઝ ધ ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 ઇઝ કન્સર્ન ટુ સ્ટાર્ટ ધ સર્ટિફિકેટ કોર્સ ફોર ઓલ ધ સ્ટુડન્ટ ઓફ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ફોર એની ફેકલ્ટી. તો આ પણ એક નવી શિક્ષણ નીતિ માટેની જ એક વાત છે, નવી શિક્ષણ નીતિની જ એક દેન છે. નવી એજ્યુકેશન પોલિસી થકી વિદ્યાર્થીઓ પોતાના મનગમતા વિષયમાં અને પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકશે. હવે એ દિવસો દૂર નથી કે આપણે આપણી માતૃભાષામાં જ જ્ઞાન મેળવીએ અને આપણી માતૃભાષામાં જ કોઈ પણ સબ્જેક્ટને આપણે સમજીએ. તો આ પણ એમાં એક ખૂબ જ મોટો બેનિફિટ આપણા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપવામાં આવ્યો છે, જેથી પરિણામે આપણો યુથ ક્યાંય પાછો નહીં રહે અને યુથનું એમ્પાવરમેન્ટ ઓટોમેટિકલી થશે. તો આ પણ એક બહુ મોટી ઉપયોગી થાય એવી બાબત છે. ન્યુ એજ્યુકેશન પોલિસીમાં વિદ્યાર્થીને એ વિકલ્પ પણ મળે છે કે કોઈ આકસ્મિક સંજોગોમાં એનો અભ્યાસ છૂટી ગયો હોય ત્યારે, અને એને જો વિચાર આવે કે એક વર્ષ એને કઈ કામ આવી ગયું, આકસ્મિક સંજોગો ઘરે આવી ગયા અને એનો અભ્યાસ
છૂટી ગયો અને એક વર્ષ પછી પાછા એના સંજોગો સારા થયા અને ભણવાની ફરીથી ઈચ્છા થઈ, જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ, તો ત્યારે પણ એ યુવાધન ફરીથી પાછો એ પોતાના કોર્સમાં જોડાઈ શકે છે. ઉપરાંત સાથે સાથે એડોન કોર્સ તરીકે જુદા જુદા વિષયોને પણ પસંદ કરી શકે છે. નવી એજ્યુકેશન પોલિસીમાં ભારતીય સંસ્કૃતિના નવા અભ્યાસક્રમનો સમાવેશ પણ કરવામાં આવશે, જેના દ્વારા આજના બાળકો નાનપણથી જ પોતાનો ધ્યેય અને જીવનનો ધ્યેય પ્રાપ્ત કરી શકશે. બાળકને સ્કૂલમાં નક્કી થઈ જશે કે મારે કયા લાઈનમાં જવું છે અને મારે કયા કયા વિષયોમાં જ્ઞાન મેળવવું છે. આ નવી શિક્ષણ નીતિના અભ્યાસક્રમોના લીધે વિદ્યાર્થીઓનું જ્ઞાનમાં ખૂબ જ વધારો થશે, તેઓ આત્મનિર્ભર થશે. જુદા જુદા વિષયોના જ્ઞાન લીધેલા હોવાથી અને ખાસ કરીને હું સ્પોર્ટ્સની વાત કરું તો સ્પોર્ટ્સની અંદર એમને એજ્યુકેશન લેવાથી કે સ્પોર્ટ્સની અંદર પણ જેમ અમારી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જે બીપીએડ ચાલે છે, બેચલર ઓફ જર્નાલિઝમ ચાલે છે, બેચલર્સ ડિગ્રી, માસ્ટર્સ ડિગ્રી, એમફિલ અને પીએચડી સુધીના કાર્યક્રમો અભ્યાસક્રમો ચાલે છે, સ્પોર્ટ્સ જર્નાલિઝમ છે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે, સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ છે, સ્પોર્ટ્સ કોચિંગ પણ છે કે કોઈ ખેલાડી હોય, ખેલ મહાકુંભ રમેલો છે અને ખેલો ઇન્ડિયા રમેલો છે, પરંતુ એનું એજ્યુકેશન લેવલ ઓછું છે, એને ગ્રેજ્યુએશન નથી કર્યું, તો એને ગ્રેજ્યુએશનની અંદરના બે સબ્જેક્ટ ભણવા પડે, એક એને થિયરી લેવી પડે અને એક લેંગ્વેજ લેવી પડે. ઉપરાંત એને નેશનલ પ્લેયર હોય કે ઇન્ટરનેશનલ પ્લેયર હોય, હું એક આપને માત્ર દાખલો આપું છું કે પાર્થિવ પટેલ જે ઇન્ડિયન ટીમનો ક્રિકેટર, જે કેપ્ટન પણ રહી ચૂક્યો છે અંડર 19 વર્લ્ડ કપમાં, એમાં ઇન્ડિયાનો વિકેટ કીપર, એ પાર્થિવ પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં સરકાર શ્રી દ્વારા નિયુક્ત અત્યારે સિન્ડિકેટ મેમ્બર છે, ગવર્નિંગ બોડી મેમ્બર છે. એને મને એક દરખાસ્ત કરી કે સર, આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે મારે ભણવું હોય તો, કારણ કે મેં તો ગ્રેજ્યુએશન કર્યું નથી, તો એના માટે પણ વિકલ્પ છે. નવી શિક્ષણ નીતિ આવવાથી અમારા પણ હાથ ખુલી ગયા દરેક યુનિવર્સિટીના. એને ઇન્ટરનેશનલ પ્લેયર હોવાથી એને બીજા ચાર સબ્જેક્ટની અંદર એને એક્ઝામ્પશન મળી ગયું. હવે એને બીજા બે સબ્જેક્ટની જ એક્ઝામ દેવાની, એક એને થિયરી માટેની મનગમતા, એક લેંગ્વેજ માટેની ને એક થિયરી માટેની. એ દેશે ત્યારે એને અમે 12 સમકક્ષ અને બીએસસી સ્પોર્ટ્સ કોચિંગ સમકક્ષ એને ડિગ્રી મળશે, જે બીએ બીકોમ બીએસસી સમકક્ષ ગણાશે. એ ડિગ્રી પણ એને 3 વર્ષમાં જ મળશે, ખાલી એને વિષયોમાંથી અમુક જગ્યાએથી એને એક્ઝામ્પશન મળશે. આ નીતિ વિશે પ્રશ્ન છે. નવી શિક્ષણ નીતિ 2020નો સ્પોર્ટ્સનો યુથ એમ્પાવરમેન્ટનો આ અમે લોકોએ કરેલો એક જીવંત ઉદાહરણ આપની સામે રજૂ કરું છું. પરિણામે શું થશે કે આગળ જતા હવે એની પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટની કેરિયર નથી, પણ એને કોચ બનવું હશે તો એ રણજી ટ્રોફી ટીમનો કે ઇન્ડિયન ટીમનો કોચ બનવું હોય તો બીએસસી સ્પોર્ટ્સ કોચિંગની ડિગ્રી એને મળશે ક્રિકેટમાં, તો એ ક્રિકેટરોને તૈયાર કરી શકશે, ઓફિશિયલ કોચ તરીકે એ સેવા આપી શકશે અને વધુ સારા ક્રિકેટરો, વધુ સારા ખેલાડીઓ દેશ માટે એ ડેવલપ કરી શકશે. આ મેં આપને એક દ્રષ્ટાંત આ નીતિ માટેનું આપેલું છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિના લીધે યુથ એમ્પાવરમેન્ટની આપણે વાત કરીએ તો યુવાઓને સાચા રસ્તે આપણે દોરવાની વાત છે, સાચું ગાઈડન્સ આપવાનું છે, આપણે એને એવું જ્ઞાન આપવાનું છે કે એમને આપણે શિસ્તપ્રિય ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ બનાવવાના છે, સંસ્કારી બનાવવાના છે, સંવેદનશીલ પણ બનાવવાના છે. એનામાં કરુણા બહુ જરૂરી છે. માનનીય મોદીજીએ ખાસ સૂચના અમને બધાને આપેલી હતી કે સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સના માધ્યમથી તમે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરો. આપણે દરેક લોકો અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, રાજ્ય, પરિવારના હોય, પરંતુ આજે સ્પોર્ટ્સમેન હોય તો સ્પોર્ટ્સમેન જ હોય કે હું આટલા વર્ષ ક્રિકેટ સાથે હતો, હું એથ્લીટ હતો, એથ્લેટિક્સ કરતો, આપ છો તો હોકી રમતા, બીજા કોઈ છે તો ક્રિકેટ રમે છે, બીજા કોઈ છે તો ફૂટબોલ રમે છે, પણ રમે છે તો સ્પોર્ટ્સ જ. તો સ્પોર્ટ્સ છે એ આપણી કોમન ભાષા છે. નવી એજ્યુકેશન પોલિસી 2020માં સ્પોર્ટ્સને બેઝથી જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, સ્કૂલ લેવલથી જ, જેથી પરિણામે એક યુનિટીની વાત આવશે કે સ્પોર્ટ્સના માધ્યમથી યુનિટી, સ્પોર્ટ્સના માધ્યમથી એકતા, સ્પોર્ટ્સના માધ્યમથી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ અને આપણો દેશ એક બનશે, અખંડિત બનશે, અખંડ ભારતની વાત આવીને અહીંયા સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા આપણે આગળ વધારી શકશું. આ જ્ઞાન જે આપણે આપવાનું છે માત્ર ડિગ્રી પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આપણે યુવાનોની રૂચિ પ્રમાણે એમને જ્ઞાન મેળવી શકે. જો એમને સર્ટિફિકેટ કોર્સ કરી લીધા પછી એમને ઈચ્છા થાય કે મારે કોઈ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કરવું છે,
સ્પોર્ટ્સ કોચિંગમાં, તો વન યર ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ પણ કરી શકશે, આ ઉપરાંત ડિગ્રી કોર્સ પણ એ કરી શકશે. એક કહેવત છે, આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ છે, કે સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી. તો ન્યુ એજ્યુકેશન પોલિસીમાં રમત ગમતને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. તન અને મનથી સ્વસ્થ યુવાન જ સ્વસ્થ અને સમૃદ્ધ અને આદર્શ ભારતના નિર્માણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકશે અને ભજવશે. નવી એજ્યુકેશન પોલિસીમાં રમત ગમત થકી ખૂબ જ અઘરા વિષય પણ સહજ ભાવનાથી શીખવાડવામાં આવશે, જે આપણે પેલા પ્રાચીન કાળની અંદર પણ પ્લે વે મેથડ યુઝ કરતા, આપણે બધા શિક્ષક છીએ, આઈ એમ ઓલ્સો એ ટીચર, આપ બધા પણ પ્રાધ્યાપક છો, તો આપણે પણ પ્લે વે મેથડ નો ઉપયોગ નાનપણમાં પોતાના ઉપર પણ થયો હોય અને આપણે પણ બીજા આપણા વિદ્યાર્થીઓમાં ઓલરેડી કરેલો હોય. તો એક સહજતાથી કેવી રીતે સ્પોર્ટ્સના શિક્ષણ દ્વારા, સ્પોર્ટ્સના સબ્જેક્ટ દ્વારા, સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા અઘરામાં અઘરા વિષય કેવી રીતે શીખડાવવા, એ પણ નવી શિક્ષણ નીતિમાં એક મહત્વનું પ્રદાન છે. આ ઉપરાંત બાળકોને રમત ગમત થકી જ્ઞાન અને માનસિક અને શારીરિક સમૃદ્ધિ તથા સર્વાંગી વિકાસની વાત ફરીથી હું આપને કરીશ, કે એ પણ આના દ્વારા આપણે કરી શકશું, કે એનું ફિઝિકલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય, એનું ઇમોશનલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય, સ્પોર્ટ્સમાં માધ્યમથી એનું સોશિયલ ડેવલપમેન્ટ થાય, કે સમાજની અંદર રહી કેવી રીતે નિયમોનું પાલન કરવું, કેવી રીતે વડીલોની આપણે આજ્ઞાનું પાલન કરવું, શિસ્તબદ્ધ રીતે કેવી રીતે પરિવારમાં રહેવું, કેવી રીતે સમાજમાં રહેવું, આ બહુ જ એક જરૂરી અગત્યની વાત છે, જે સ્પોર્ટ્સના માધ્યમથી ન્યુ એજ્યુકેશન પોલિસીમાં દરેક ફેકલ્ટીના, ચાહે આર્ટ્સ કોમર્સ સાયન્સના હોય, એના માટે આપણે ઉપયોગમાં લઈ શકશું. ન્યુ એજ્યુકેશન પોલિસીમાં રમત ગમતમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પોતાની રમતમાં આગળ વધવાની તક અને ડિગ્રી પણ મેળવી શકશે. મેં આપને વાત કરી, મેં આપને જીવંત ઉદાહરણ પાર્થિવ પટેલજીનો આપ્યો, કે ક્રિકેટર, પરંતુ એને એકેડેમિક સાઉન્ડ ન હોવાથી હવે એને એની પાસે ઇન્ટરનેશનલ મેડલ છે, ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ રમેલો છે, ક્રિકેટર છે. તો ઇન્ટરનેશનલ પ્લેયરને જ્યારે ડિગ્રી મેળવી અને પાછું પોતાનું રોજગાર ચલાવવું હોય, પોતાનું એક વ્યવસાય ચલાવવું હોય અને સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ સાથે જોડાઈ રહેવું હોય, પોતે ફિઝિકલી ફિટ રહેવું હોય, મેન્ટલી સ્ટ્રોંગ રહેવું હોય, બીજાને પણ રાખવા હોય અને દેશ માટે નવા નવા ખેલાડીઓ ઊભા કરવા હોય અને એમને ટ્રેનિંગ આપવી હોય, તો એને ડિગ્રી આપવા માટેનું પણ આમાં પ્રાવિધાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક સ્કૂલની અંદર, કોલેજની અંદર અને યુનિવર્સિટીની અંદર ખેલકૂદના સાધનો, સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ ફરજિયાતપણે રાખવાના અને એ સાધનો અને એ જે સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ છે એનો ઉપયોગ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ કરે. મેં આપને અગાઉ જે વાત કરી કોમન કેરિક્યુલમની, કોમન સ્પોર્ટ્સ સિલેબસની, એની અંદર પણ નોન સ્પોર્ટ્સમેનને કેવી રીતે સ્પોર્ટ્સમેન બનાવવા, એની અંદર મહત્વનો ફાળો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ છે, કે દરેક કોલેજ પાસે, દરેક યુનિવર્સિટી પાસે સ્પોર્ટ્સનો પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને એ ઊભા કરી અને આપણે વધુમાં વધુ ખેલાડીઓ આપણે ડેવલપ કરી શકીએ, નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને આપણે તક પૂરી પાડીએ અને યુથ એમ્પાવરમેન્ટ માટે આપણે કામ કરી શકીએ. યુથ એમ્પાવરમેન્ટ માટે આ જ બધા જે સપોર્ટિંગ ફેક્ટર્સ છે એ નવી એજ્યુકેશન પોલિસીની અંદર આવરી લેવામાં આવ્યા છે. ન્યુ એજ્યુકેશન પોલિસીમાં રમત ગમતને શિક્ષા સાથે જોડી છે અને એ જોડવા માટે રમતનું જે તત્વજ્ઞાન છે, જે ફિલોસોફી ઓફ સ્પોર્ટ્સ છે, એને પણ વિદ્યાર્થીઓને આપણે સમજાવવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને દરેક કોલેજની અંદર, દરેક સ્કૂલની અંદર એક ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સનો એક સબ્જેક્ટ હોય, એનો એક ટીચર હોય અને એ ખેલાડીઓને અને આપણા જે સ્ટુડન્ટ્સ છે એને સ્પોર્ટ્સ માટેનું એક વોટ ઇઝ સ્પોર્ટ્સ એના માટેનું જ્ઞાન આપે અને પરિણામે આપણે સૌથી વધારે મેડલ ઓલિમ્પિક્સમાં, આવનારા ઓલિમ્પિક્સમાં આવતા 5 વર્ષ પછી લેશું એની અમને ખૂબ જ શ્રદ્ધા છે. ગુજરાત પણ આગળના વર્ષોમાં વિચારી રહ્યું છે અને ભારત દેશ પણ વિચારી રહ્યું છે. ભારત દેશે તો પ્રપોઝલ પણ મૂકી છે કે ગુજરાતની અંદર અમદાવાદ ખાતે 2036 ઓલિમ્પિક્સ રમાય, એના માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે અને એની અંદર દરેક યુનિવર્સિટીને હું એક અપીલ કરું છું, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આંગણે આજે છું તો આપને અપીલ કરું છું, માનીય ચેતનભાઈ ત્રિવેદી સાહેબને, આપણા સ્પોર્ટ્સ વિભાગના અધિકારીશ્રીઓને, એડમિન સ્ટાફને અને સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલ અને સ્પોર્ટ્સના પ્રોફેસરોને,
કે જેવી રીતે આપણે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આગળ આવ્યા એવી જ રીતે કોમન સ્પોર્ટ્સ સિલેબસમાં પણ આગળ આવીએ અને દરેક આપની એફિલેટેડ કોલેજમાંથી પાંચ પાંચ વિદ્યાર્થીઓ દરેક ગેમની અંદર પાર્ટિસિપેટ થાય અને વધુમાં વધુ પાર્ટિસિપેટમાંથી સારામાં સારા ક્વોલિટી ખેલાડીઓ આપણને ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયાની અંદર મળે જેથી કરીને 2036ના ઓલિમ્પિક્સને આપણે ધ્યાનમાં રાખી ભારત સૌથી વધુ મેડલ ભારતની અંદર જે યોજાવાનું છે ઓલિમ્પિક્સ અને ગુજરાતની અંદર યોજાવાનું છે ત્યારે આપણે બધા એના મુખ સાક્ષી બનીએ કારણ કે આપણે બધા કોરોનાને માત આપીને અહીંયા હાજર છીએ એ પણ આપણા માટે બહુ મોટી વાત છે કે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને સાચવી છે આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરી છે ફિઝિકલ ફિટનેસ દ્વારા મેન્ટલ ટફનેસ દ્વારા યોગા પ્રાણાયામ દ્વારા સાત્વિક આહાર દ્વારા વેજીટેરિયન ડાયટ દ્વારા અને આપણે જે સરકારશ્રીના નિયમોનું પાલન કરી અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને આપણે બધા સ્વસ્થ રહ્યા છીએ એ બદલ પણ આપણે આપણે એકબીજાનો આભાર માનીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ કે આપણે જીવન છીએ ત્યારે આપણે આજે હાજર છીએ અને એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ. નવી શિક્ષણ એજ્યુકેશન પોલિસીમાં આવનારી પેઢીનું સશક્તિકરણ આના દ્વારા જ શક્ય બનશે. મેં અગાઉ આપને જે વાત કરી કે આપણો પાયો મજબૂત હશે તો આપણી બિલ્ડિંગ આપણી ઇમારત 100% ખૂબ જ મજબૂત બનશે. એવી રીતે આપણે આપણી પાયાની અંદરની સનાતન ભારતની જે પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે એને પાયારૂપ બનાવીને આપણે આગળ વધવાનું છે. જે આપણી ભારતીય જ્ઞાન પ્રણાલી છે એની અંદર આપણે યુવાનોને આપણી માતૃભૂમિ શું છે, ભારત દેશ શું હતો, સનાતન ભારત શું છે, આપણા સંસ્કારો શું છે, આપણે શરીરને સુદૃઢ કેવી રીતે રાખવું, પ્રાચીન ગ્રીકની આપણે વાત કરું, આ ઓલિમ્પિક્સ ચાલી રહ્યું છે તો પ્રાચીન ઓલિમ્પિક્સની અંદર પણ એક ગ્રીસની અંદર, એથેન્સની અંદર, સ્પાર્ટાની અંદર લોકો ફિઝિકલ સ્ટ્રક્ચર માટે ખૂબ જ આકર્ષક હતા. હર્ક્યુલિસ જેવા પાત્રો ત્યાં હતા કે જેને એ લોકો યુવાનો આદર્શ માનતા. તો આજે પણ આપણા જે ઓલિમ્પિક જીતીને આવશે એ આપણા રોલ મોડલ બનશે. તો ન્યુ એજ્યુકેશન પોલિસીમાં પણ આ જ વસ્તુ છે કે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં તમે સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા કેવી રીતે તમારી કેરિયર બનાવી શકો. સ્પોર્ટ્સ છે એક અત્યારે ઇન્ડસ્ટ્રી છે, સ્પોર્ટ્સ છે એ અત્યારે પ્રોફેશન થઈ ગયું છે અને એના દ્વારા પણ તમે સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ, ડિગ્રી કોર્સ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનના, ડાયટના, ફિઝિકલ ફિટનેસના, જીમ ટ્રેનર તરીકે, ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સના દરેક કોર્સિસ આપ અલગ અલગ જોઈન કરી અને આપ આપની એમાં કેરિયર પણ બનાવી શકો. એવું જરૂરી નથી કે આપ એક યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, બીએસસીની ડિગ્રી લેતા હો તો સ્પોર્ટ્સની કોઈ સર્ટિફિકેટ કોર્સ કે ડિપ્લોમા કોર્સની ડિગ્રી ન લઈ શકો. આપ એક એડોન કોર્સ તરીકે એને લઈ શકો સર્ટિફિકેટ કોર્સને, કે જેના આપને બે ક્રેડિટ પણ આપવામાં આવે છે. તો એ પણ આપણે આગળ જતા વર્લ્ડ લેવલે ફાયદો થશે કે આપણે એડોન ક્યાં કોર્સિસ કર્યા છે. તો આપણે દુનિયા સાથે તાલ મિલાવવાનો છે, જગત સાથે તાલ મિલાવવાનો છે અને વિશ્વગુરુ બનવાનું છે. આ કોઈએ ભૂલવાનું નથી. બધા પાર્ટિસિપેટને હું આ વિનંતી ને એક અપીલ કરું છું કે સ્પોર્ટ્સના માધ્યમથી આપ તન અને મનનો વિકાસ કરો અને સ્પોર્ટ્સ એજ્યુકેશન માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના દ્વાર હંમેશા ખુલ્લા છે. આપ એના માટે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે કરેલા એમઓયુના આધારે આપની સંલગ્ન કોલેજ સાથેના તમામ વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકશે. હું પરમ આદરણીય ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબના એક ગ્રીન સિગ્નલની રાહ જોઉં છું કે જ્યારે આપ નવા એકેડેમિક યરથી આપને ત્યાં સર્ટિફિકેટ કોર્સ જે 6 વીકનો છે, 6 અઠવાડિયાનો, જે ફિટનેસ એન્ડ વેલનેસ માટે છે અને જે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન માટે છે એ આપ શરૂ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ એમાં જોડાય એવી અમારી એક લાગણી અને એક આપને અપીલ છે. જે ફરી આપને યાદ દેવડાવું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જ આવે છે આ બધી વસ્તુના બેઝમાં આપ જુઓ તો પરમ સદૈવ નરેન્દ્ર મોદીજીએ જ્યારે 2019ના 29th August 2019માં મેજર ધ્યાનચંદજીના જન્મદિન નિમિત્તે સ્પોર્ટ્સ ડે, નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે એમને એક જન આંદોલન આપણને એક મુહિમ આપણને આપી છે અને તે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એક જન આંદોલન છે કે દરેક વિદ્યાર્થી, દરેક પરિવારનો સભ્ય, આબાલ વૃદ્ધ બધા ફિઝિકલી ફિટ રહે, મેન્ટલી સ્ટ્રોંગ રહે, મેન્ટલી ટફ રહે. પરિણામે સ્પોર્ટ્સને ન્યુ એજ્યુકેશન પોલિસી, નવી એજ્યુકેશન પોલિસી 2020માં ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આ પણ એક એક સિક્કાની બે બાજુઓ છે કે જો આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અત્યારે મને સરકારશ્રીએ જે જિમ્મેદારી સોંપી છે એમાં ગુજરાત રાજ્યના 6.5 કરોડ લોકોને ફિઝિકલી ફિટ, મેન્ટલી સ્ટ્રોંગ,
અને ન્યુટ્રિન્ટ ડાયટ થી કેવી રીતે સ્વસ્થ રાખવા, કેમ એમની ઇમ્યુન સિસ્ટમ વધારવી અને કેવી રીતે રોગોનો મુકાબલો કરવો અને પોતાના પરિવારને કેમ સ્વસ્થ રાખવું, એના માટેની મુહિમ આપણે બધા ચલાવી રહ્યા છીએ. દરેક યુનિવર્સિટી ચલાવે છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત મારી એક આપને અપીલ છે કે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજની અંદર એક ફિટ ઇન્ડિયા યુથ ક્લબની સ્થાપના કરવામાં આવે અને તેના કોઓર્ડિનેટર તરીકે ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના જે તે કોલેજના પ્રોફેસર અથવા આસિસ્ટન્ટ પ્રોફેસર કે સ્પોર્ટ્સ કોઓર્ડિનેટરને નિમવામાં આવે અને આખા વર્ષ દરમિયાન ફિટ ઇન્ડિયા મુવમેન્ટના કાર્યક્રમો પોતપોતાની કોલેજમાં થાય, જેનું માર્ગદર્શન આપની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી મળે. જ્યાં જ્યાં ટેકનિકલ સહકારની જરૂર પડશે ત્યાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આપની સાથે છે. આ એક મારું આપને નમ્રપણે સજેશન છે, એક નમ્ર અપીલ છે. માનીય ચેતનભાઈ સાહેબ, આપે મને અહીંયા બોલાવ્યો અને એનઈપી 2020 યુથ એમ્પાવરમેન્ટ માટેની વાત કરવા માટે મને તક આપી એ બદલ આપનો ઋણી છું, આભારી છું. આપ બધાને હું એક વખત ફરીથી નોટ એઝ એ વાઇસ ચાન્સેલર પણ એક સ્પોર્ટ્સમેન તરીકે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને પ્રણામ કરીને વંદન કરું છું. આપણે બધા સાથે મળી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવીએ અને સ્પોર્ટ્સ એમ્પાવરમેન્ટ માટે વાત કરીએ. કેસીજીએ પણ આપણી સાથે સહકાર આપીને આપણી સાથે જોડાયા એ બદલ કેસીજીના હું ડાયરેક્ટર શ્રી અને તમામ સ્ટાફનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ બધાને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર આભાર સાહેબ. ખાસ કરીને આપે જે યુવાનોની વાત કરી, આપનું વ્યક્તિત્વ જોતા જ યુવા વેદોમાં જે પરિભાષા કરી છે કે યુવા શ્યાત સાધુ, યુવા ધેક, આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ, આ તમામ પ્રકારના લક્ષણો આપની અંદર અમને જોવા મળ્યા અને એક સ્પોર્ટ્સમેન કઈ સ્પિરિટથી વાત કરે એ પણ અમને આપની સાથે નિહાળવા મળી. સાહેબ, આજે ખાસ એટલા માટે મારે તમારી સાથે વાત કરવી છે કે હું એનઈપીનો કોઓર્ડિનેટર તો છું, પણ સાથે સાથે જ આપણે જ્યારે મળ્યા ત્યારે કીધું હતું કે મારી પાસે સ્પોર્ટ્સની જવાબદારી પણ યુનિવર્સિટીની છે અને આપે અમારી યુનિવર્સિટીને અપીલ કરી છે ત્યારે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ કોર્સની જે આપણે રજૂઆત કરી એ અમારા કુલપતિ સાહેબ સાથે અમે પરામર્શ કરી અને સત્વરે ચાલુ કરશું. અને બીજી જે ફિટ ઇન્ડિયા ક્લબની વાત છે એ પણ અમારી યુનિવર્સિટી લેવલે સત્વરે સ્ટાર્ટ કરી શકાય એ માટેના અમારાથી બનતા તમામ પ્રયત્નો કરી અને ખૂબ ટૂંકા સમયની અંદર આપને અમે એનો પ્રત્યુત્તર પાઠવશું એવી અમને 100% અપેક્ષા છે. સાહેબ, આપે યુનિવર્સ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સ્પોર્ટ્સની જે નવા આયામો છે, ઘણી વખત આપણી પાસે સ્પોર્ટ્સ આજે યુવાનો માટે ક્રિકેટ સિવાય કાંઈ નથી, એને બદલે ઘણી બધી સ્પોર્ટ્સની જુદી જુદી એક્ટિવિટી કેટલાક ક્ષેત્રો છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એને કઈ રીતે મહત્વ આપવામાં આવ્યું છે અને ભારત સરકાર અને ખાસ કરીને ગુજરાત આપ જેવા લોકોના નેતૃત્વમાં સ્પોર્ટ્સના ક્ષેત્રે, કારણ કે જેટલું પણ હું આમ તો સોશિયોલોજીનો માણસ પણ જ્યારથી હું સ્પોર્ટ્સ સાથે જોડાણું છું ત્યારથી મને એક કંઈક અલગ જ ફિલિંગ સ્પોર્ટ્સ અંગેની થાય છે અને એ દ્રષ્ટિએ સ્પોર્ટ્સની જે જરૂરિયાત જીવનની અંદર છે એ પહેલાં એમ કહેતા કે સાંગીત કે સાહિત્ય ન હોય પણ હું એવું માનું કે માણસના જીવનમાં કદાચ સ્પોર્ટ્સ ન હોય તો પણ એ પશુ સમાન જેવો બની જાય છે, ત્યારે એ પ્રકારે આપે સ્પોર્ટ્સની ઉપયોગિતા અને મહત્તાના સંદર્ભમાં ખૂબ વિસ્તૃત માહિતી આપી છે. કદાચ આજના આ વિષયને આપના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ આટલો સરસ ન્યાય ન આપી શકે. આપ અહીંયા ઉપસ્થિત થયા છો, હું ખાસ કરીને અમારા કોઓર્ડિનેટર રાજેશભાઈ રવિયાને વિનંતી કરું કે તેઓ શ્રી આભાર વિધિ પૂર્ણ કરે. રાજેશભાઈ, થેન્ક યુ સર. આજના આ પ્રસંગમાં સૌ પહેલા તો બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય ડીસી સાહેબ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી સાહેબનો ખૂબ આભાર કે જેઓ પણ વ્યસ્તમાં આપણને ખૂબ માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ખાસ મારો આભાર આપના આજના વેક્તા જે છે અર્જુનસિંહ રાણા સાહેબ, કે જેને આપણામાં ખૂબ જ એક એનર્જી ભરી આપી છે અને આપણને એમ કીધું કે માત્ર શિક્ષણ નહીં પરંતુ એક સ્પોર્ટ્સ પણ એક ખૂબ જ જરૂરી છે એવી ખૂબ જ સરસ મજાની આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબત જે છે એ એમને રજૂઆત કરી. તો સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આજના આપણા મુખ્ય મહેમાન તરીકે અમારા ઈસી મેમ્બર ભાવનાબેન અજમેરાનો પણ આ તબક્કે હું આભાર માનું છું, તેમજ આ આખા સમગ્ર કાર્યક્રમમાં કેસીજીનું પણ એક સરસ મજાનું યોગદાન હોવાથી કેસીજી તેમજ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તમામ સ્ટાફ કે જેમણે સીધું અથવા પરોક્ષ રીતે આમાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે સૌનો આભાર. આ ઉપરાંત જે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા તમામ જે વ્યુઅર્સ છે એ સૌનો આભાર માનું છું. નમસ્તે. આભાર. થેન્ક યુ સર. ઓકે.